નમસ્કાર મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તમારા કોમેન્ટ્સને ધ્યાનમાં લઈ અને આજે આપણે આ વિડીયો બનાવેલો છે આપણે એક વિડીયો મૂકેલો હતો કે સાત સ્ટીપ જે ભણવાની અંદર તમને ઉપયોગી થાય એનો વિડીયો આપણે મૂક્યો હતો અને એની જ અંદર તમે ઘણા લોકોએ કોમેન્ટ કરેલી હતી કે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું જેથી કરીને આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ તો આજે આપણે આ વિડીયોની અંદર એ જ ડિસ્કશન કરવાના છે કે આપણે ટાઈમટેબલ કેવી રીતે બનાવી શકીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિના તમારી પાસે છે જો તમે આ બે મહિનાને સારી રીતે ઉપયોગ કરો તો આ બે મહિનાની અંદર તમે તમારા માર્ક્સ એ ઘણા બધા વધારી શકો તો આજે આ બે મહિનાનું ટાઈમટેબલ કેવી રીતે બનાવવું જેથી કરી અને તમે માર્ચ બે હજાર વીસ એટલે કે મિશન ટ્વેન્ટી ટ્વેન્ટી સક્સેસફુલી સારા માર્ક્સ સાથે પાસ થઈ જાઓ તો આ ટાઈમટેબલ મિત્રો તમારા માટે ખાસ બનાવેલું છે થોડો ઘણો તમે તમારી રીતે આ ટાઈમટેબલની અંદર ચેન્જીસ પણ કરી શકો તો સૌથી પહેલાં મિત્રો આ ટાઈમ ટેબલ જે છે આપણે નોર્મલી સ્કૂલનો ટાઈમિંગ હોય છે અગિયારથી પાંચ એટલે અગિયારથી પાંચ આ ટાઈમ ટાઈમટેબલને અથવા તો આ ટાઈમને આપણે અનુસરી અને આપણે આ ટાઈમ ટેબલ બનાવેલું છે જો તમારો સ્કૂલનો ટાઈમ સવારનો હોય તો તમે આ ટાઈમ ટાઈમટેબલને તમારા સ્કૂલના ટાઈમ પ્રમાણે ચેન્જીસ કરી શકો છો તો અગિયારથી પાંચ આ પ્રમાણે આપણે કંઈક બનાવીશું ઓકે તો લેટ્સ સ્ટાર્ટ ઇટ તો મિત્રો તમારો સ્કૂલનો ટાઈમ અગિયારથી પાંચનો હોય તો તમે પાંચ વાગે તમારે જ્યારે રજા પડે એટલે કે સ્કૂલ પૂરી થાય એટલે વધીમાં વધી છ વાગે ત્યાં સુધીમાં તો તમે મેક્સિમમ ઘેરે પહોંચી જતા હોવ છ વાગ્યા સુધીમાં તમારે એક કલાક એક કલાક તો થાય નહીં કેમ કે પાંચ વાગે રજા પડે એટલે પાંચને ત્રીસ જેવું થાય ક્યાં સુધીમાં તો તમે સ્કૂલથી ઘરે આવી ચૂક્યા હો પણ ઘણા મિત્રોને સ્કૂલ આવ્યું હોવાના કારણે એ વસ્તુ પોસિબલ ના થાય એટલે એક વાગ્યા સુ એક કલાકની અંદર તમે તમારી સ્કૂલેથી ઘેરે આવી ગયા હોવ એટલે કે છ વાગ્યાથી અને આઠ વાગ્યા સુધી આ બે કલાક મિત્રો જે છે તમારે સ્ટડી કરવાનું છે શું કરવાનું છે તો કે સ્ટડી કોઈ એવા સબ્જેક્ટને પસંદ કરવાનો છે કે જે સબ્જેક્ટ તમને હાર્ડ લાગતો હોય આજે બે કલાક છે એમાંથી એક કલાક તમે રીડિંગ કરી શકો અથવા તો કોઈ નોટ્સ બનાવવાની હોય તો એવું કરી શકો જેમ કે ગણિત કોઈને અઘરું હોય સાયન્સ કોઈના માટે હોય કોઈના માટે હિસ્ટ્રી હોય અથવા તો કોઈના માટે આ સબ્જેક્ટ જે છે એ ઇંગ્લિશ પણ હોઈ શકે તો આ સબ્જેક્ટ તમારે સૌથી પહેલાં છથી લઈને આઠ એટલે કે આ બે કલાક માટે તમારે પસંદ કરવાનો છે ત્યારબાદ આઠ વાગે તમે નોર્મલી આસાનીથી ડિનર કરી શકો અને એક કલાકનો તમારે ટીવી જોયો હોય મોબાઈલની અંદર કોઈને ગેમ રમવાનો શોખ હોય તો ગેમ રમી શકો પણ વધુ નહીં એક કલાક ક્લિયર આઠથી નવ આ એક કલાક છે તમે ફ્રેશ થઈ શકો છો તો આ તમારા માટે પહેલી ટીપ્સ છે તો આઠથી નવ એક કલાક ફ્રેશ થવા માટે તમને મળે છે અને છથી લઈને આઠ વાગ્યા સુધી એટલે કે બે કલાક તમારે સ્ટડી કરવાની છે કયા કયા સબ્જેક્ટ હોય શકે તો કે કોઈ હાર્ડ સબ્જેક્ટ હોય તમે પસંદ કરી શકો એ હું તમને અહીંયા સજેશન નથી આપતો કે તમે આ જ સબ્જેક્ટ પસંદ કરો ક્લિયર તો એક સબ્જેક્ટ ઇંગ્લિશ ગણિત સાયન્સ તમારે જે ઈઝી લાગે એ જે હાર્ડ લાગે એ સબ્જેક્ટ તમે પસંદ કરી શકો આઠથી નવ એટલે કે એક કલાકનો બ્રેક લીધા પછી એટલે કે ડિનર કર્યા પછી તમારે નવથી લઈને દસ વાગ્યા સુધીમાં એક એવો સબ્જેક્ટ પસંદ કરવાનો છે કે જે સબ્જેક્ટ નથી હાર્ડ કે નથી ઇજી નોર્મલ સામાન્ય લાગતો હોય એવો જેમ કે સામાજિક વિજ્ઞાન હોઈ શકે કોઈના માટે હિન્દી હોઈ શકે આ રીતે તમારો આ સબ્જેક્ટ પસંદ કરવાનો છે એટલે કે નોર્મલી નથી હાર્ડ કે નથી ઈઝી એવો સબ્જેક્ટ તમારે એક કલાક માટે નવથી લઈને દસ માટે પસંદ કરવાનો છે તો એ સબ્જેક્ટ તમે સામાજિક વિજ્ઞાન લઈ શકો અથવા તો હિન્દી લઈ શકો આ સબ્જેક્ટ થશે રાઈટ ત્યાર પછી પાંચ કે દસ મિનિટ તમારે આની પહેલાં બ્રેક લેવો હોય તો પણ લઈ શકો એટલે કે એક કલાક ના વાંચવું હોય અને પચાસ મિનિટ વાંચવું હોય તો એ પણ તમારા માટે બેસ્ટ રહે અને ત્યાર પછી દસથી લઈને અગિયાર વાગ્યા સુધીમાં હાવ ઇઝી લાગતો સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ તમારે રીડિંગ કરવાનો થશે એટલે કે ગુજરાતી છે આવા જે સબ્જેક્ટ છે એ તમારે દસથી લઈ અને અગિયાર વાગ્યા સુધીમાં એક કલાક વાંચવાનું થશે ત્યારબાદ નોર્મલી તમે અગિયારથી પાંચ આરામથી છ કલાકની ઊંઘ લઈ શકો અને સાયન્ટિફિક રીતે છ કલાકની ઊંઘ એ ઓછી ના કહેવાય છ કલાકની ઊંઘ ઓછી ના કહેવાય તમારે છ કલાકની ઊંઘ કેમ કે તમારા બોર્ડ છે અગિયારથી લઈ અને પાંચ વાગ્યા સુધી તમે આસાનીથી છ કલાકની ઊંઘ લઈ શકો ત્યારબાદ સવારે પાંચ વાગે વહેલાં જાગીને એક કલાક માટે તમારે ફ્રેશ થવા માટે એક્સરસાઇઝ કરી શકો રનિંગ કરી શકો કોઈ કસરત કરતા હોય તો કસરત કરી શકો સૂર્ય નમસ્કાર કરી શકો ધ્યાન કરી શકો આવી બધી એક્ટિવિટી તમારે એક કલાક માટે કરવાની રહે પાંચથી છ વાગ્યા સુધીમાં ક્લિયર ત્યારબાદ છથી લઈને સાત વાગ્યા સુધીમાં તમે એકાદો આસાનીથી એક સબ્જેક્ટ પસંદ કરો અને એ સબ્જેક્ટ ઉપર તમે રીડિંગ કરી શકો કેટલા વાગ્યાથી તો કે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીમાં ત્યારબાદ સાત વાગ્યા જેવો સમય થઈ જાય એટલે આ સાત વાગ્યા જેવો સમય થઈ જાય એટલે થોડું લંચ કરી લો નાસ્તો કરી લો સવારમાં આ નાસ્તો કર્યા પછી છથી સાત એક કલાક તમે આરામથી ક્લિયર આપેલી ટીપ્સ ત્યારબાદ નાસ્તો કરીને તમે આઠ વાગે જ્યારે ફ્રેશ થઈ જાઓ આઠ વાગે નવરા થઈ જાવ એટલે આઠથી નવ એક કલાક વાર રીડિંગ કરવાનું છે આની અંદર તમે પચાસ મિનિટ રીડિંગ કરો દસ મિનિટનો બ્રેક રાખો આવું પણ કરી શકો ક્લિયર તો એક કલાક તમારે ઇઝીમાં ઇઝી જે સબ્જેક્ટ તમને લાગતો એ લઈ શકો અથવા તો તમારે છ યા છ સબ્જેક્ટ જે છે સાત કલાકનું જ ટેબલ મેં બનાવીમાં છે સાત કલાક તમે રીડિંગ કરી શકો છો આજે આપણે ટેબલ ચાલુ છે આ વિડીયોની અંદર સાત કલાક તમે રીડ કરી શકો તો એમાં તમારે જે સબ્જેક્ટ સારો લાગે એ સબ્જેક્ટ લઈ શકો ત્યારબાદ છેલ્લે એક કલાક વધે છે એક કલાક એટલે કે નવથી લઈને દસ નવથી દસ એક કલાક ફરીવાર તમે રીડિંગ કરી શકો કોઈ પણ સબ્જેક્ટ જે લેવો હોય એ ત્યારબાદ દસથી અગિયાર એક કલાક તમે ફ્રેશ થઈ જાઓ ન્યાય નાય લો તમારે જે કરવું એ કરી લો સ્કૂલ જવા માટે તૈયાર થઈ જાઓ વોટ્સઅપને ફેસબુકને તમે જે યુઝ કરતા એ યુઝ કરી લો હું નથી કહેતો કે તમે યુઝ ના કરો એ વસ્તુ પણ યુઝ કરી લો આ રીતે જો તમે તમારી એક્ઝામની પ્રિપેરેશન કરશો તો તમે આસાનીથી એટી ટુ નાઇન્ટી માર્ક્સ આસાનીથી કવર કરી શકશો કેમ કે સાત કલાકનું ટેબલ છે સાત કલાકમાંથી તમે માત્ર પાંચ કલાક ફોકસથી ભણશો ને મિત્રો તો એ તમારા માર્ક્સ ઘણા બધા વધી જશે હું નથી કહેતો કે તમે સાતે સાત કલાક આ જ ટાઈમટેબલને ફોલો કરો પણ નહીં સાતમાંથી પાંચ કલાક થાય ને તો પાંચ કલાક પણ ફોલો કરો પણ આજ સુધીમાં ક્યારેય ટાઈમટેબલ ફોલો થયું એવું શક્ય થયું નથી છતાં પણ તમારા થ તમારી કોમેન્ટ્સને ધ્યાનમાં રાખીને ટાઈમટેબલ બનાવ્યું છે કેમ કે ટાઈમટેબલમાં આટલું બધું કોઈ વ્યક્તિ ક્યારેય ફોલો કરી શકતું નથી છતાં પણ ટ્રાય કરો છે તમને ગમે હોય તો લાઈક કરી દેજો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત